हेलो फ्रेंड्स, वेलकम टू कौटिल्य एकेडमी। दोस्तों, हाल में नजीक ना भविष्य में आवनारी तलाटी और जुनियर क्लार्क की परीक्षा में आप तैयारी में जुटाई गया हो। आज तैयारी में तमारा वधारे बे थी त्रण मार्क्स आवी सके ए माटे एक नानकड़ो आपने प्रयत्न कर्यो छे। शुं छे प्रयत्न? तो जो जूना पेपर ना एनालिसिस ना आधारे सचोट दिशा में तैयारी करवानी छे। एटले के जीके ना आपने खबर छे तलाटी में जीके 50 मार्क्स नु कीधु छे, नो काय 50 मार्क नु ने घणा बधा टॉपिक छे। तो पहला कयो टॉपिक करिए जेथी आपने वधारे में वधारे मार्क्स कवर करी सकीए? तो ए माटे जीके ना 50 मार्क माथी सौथी पहला कयो टॉपिक करवो जोईए एना माटे एक पंचायत जेटली परीक्षा लई छे ने एने आधार आपणे एक एनालिसिस तैयार कर्युं छे। तो जो पहला कयो टॉपिक करवो जोईए? तो पहला जनरल साइंस करो जो ही। आ जनरल साइंस तो तमाम भाग पड़ जाए, अपने बदला ने खबर प्रमाण बायो, बीजो आवे छे केमिस्ट्री, बीजो आवशे फिजिक्स अने ब्रह्मांड, आटलू आवशे जनरल साइंस में। अने जनरल साइंस सौथी हाईएस्ट 5-7 मार्क्स नु पूछावानी शक्यता छे। આમ હું નથી કેતો, અત્યાર સુધી જેટલા પંચાયતે 2022 માં 15-16 પરીક્ષા કરાવી છે, 16 પરીક્ષાના એનાલિસિસ ને આધારે આ તમને કહું છું। અને જો જૂના તલાટીના પેપર જોવે ને તો બ્રહ્માંડ સૌથી હાઈએસ્ટ પૂછ્યું હતું, ફિઝિક્સ માં એકાદ બે સવાલ હતા, કેમિસ્ટ્રીમાં ધાતુ અધાતુ એસિડ બેઝ, અને બાયોલોજીમાં વિટામિન અને સૂક્ષ્મ જીવોથી થતા રોગો ખાસ કરી જવાનો એકાદ સવાલ જોવા મળે અને મળે। પછી એના પછી જો સીએ એટલે કરંટ અફેર અને યોજના, તો કરંટ અફેર અને યોજનાનો ગુણધર કેટલો છે ભાઈ સાહેબ? 8-10 માર્ક નો। અને આમાં પણ જો તમે પર્ટિક્યુલર જોવા જાવ ને તો યોજના છે ને, યોજના 2 માર્ક્સ ની તો ઓછામાં ઓછી છે અને છે, અને અમુક અમુક પેપરમાં તો 5-7 માર્ક સુધીની યોજના પૂછી છે। એટલે કરંટ અફેર અને યોજના ભેગી થઈને 8-10 માર્ક્સ નું છે। તો આ બધા ટોપિક તમારે ક્યાંથી કરવાના? તો જો જનરલ સાયન્સ આપણે આખે આખા વિડીયો મૂક્યા છે, બાયોલોજી નો અલગ મૂક્યો છે, કેમિસ્ટ્રી નો અલગ મૂક્યો, ફિઝિક્સ અને બ્રહ્માંડ એમ કરીને ચારે ચાર ટોપિક મૂકી દીધા છે। ન જોયો તો આજે જ કૌટિલ્ય એકેડેમી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો, ઓકે? અને જો તમારી ઈચ્છા હશે તો કરંટ અફેર પણ આપણે આ ચેનલમાં મૂકી દઈશું। ત્યાર પછી એક ટોપિક લે છે ભૂગોળ અને જિલ્લા। તો ભૂગોળ અને જિલ્લા ભેગા થઈને 6-7 માર્ક નો પૂછાઈ શકે છે। તો ત્રીજા નંબર પર કયું આવ્યું છે? ભૂગોળ અને જિલ્લા। પછી આવે છે રિઝનિંગ, તો રિઝનિંગ આવશે 5-6 માર્ક નું। જોજો જીકે ની અંદર મેથ્સ નથી આવતું, મેથ્સ માટે આપણને એ લોકો અલગ કીધું છે। મેથ્સ કરવું હોય ભાઈ સાહેબ તો મેથ્સ માટે તો 10 માર્ક પર્ટિક્યુલર છે જ, રિઝનિંગ અલગ, તો રિઝનિંગ 5-6 માર્ક નું પૂછાઈ શકે છે। ત્યાર પછી આવે છે પંચાયતી રાજ, તો પંચાયતી રાજ ભાઈ કેટલા સાહેબ માર્ક્સ નું પૂછે છે? 3-4 માર્ક્સ। ત્યાર પછી છે ભારતનું સામાન્ય જ્ઞાન, સામાન્ય જ્ઞાન બોલે તો ભારતમાં સૌથી મોટું સૌથી નાનું કયા રાજ્યને શું કહેવાય છે, ભારતના પ્રથમ પુરુષો પ્રથમ મહિલા આ રીતનું બધું। તો ભારતનું સામાન્ય જ્ઞાન કેટલા માર્ક્સ નું હશે? 4-5 માર્ક્સ નું। જોજો આ જૂના પેપરના મેરિટ ને, સોરી, જૂના પેપરના એનાલિસિસ ને આધારે બધું કહું છું કે આઉટ પૂછાય શકે, કદાચ થોડી ઘણી પેટર્ન ચેન્જ કરી પણ શકે, એક બે માર્ક્સ પ્લસ ઓર માઇનસ થઈ પણ શકે, ઓકે? ત્યાર પછી આ છે રમત ગમત, તો રમત ગમત 4-5 માર્ક્સ નું કરવાનું, અને રમત ગમતમાં ખાસ ધ્યાન રાખવાનું કે અત્યારે જેટલી કરંટમાં બનેલી બાબત પણ આમાં આવરી લેવાની, જેમ કે અત્યારે ફિફા વર્લ્ડ કપ ગયો છે, T20 ગઈ છે, IPL ગઈ છે, બધું જ આમાં લઈ લેવું। ત્યાર પછી છે ગુજરાત અને ભારતનો ઇતિહાસ, એ પણ કેટલા માર્ક્સ નો આવશે? 4-5 માર્ક્સ નો। અને ત્યાર પછી જો બીજા કયા કયા ટોપિક છે, તો બીજા ટોપિક છે જો મેળા, કેટલા માર્ક્સ નો છે ભાઈ? 2-3 માર્ક્સ। ત્યાર પછી આવશે અર્થશાસ્ત્ર, 1-2 માર્ક્સ। અને જો આની સાથે જોડી દઈએ ને બંધારણ પણ, તો 2-3 માર્ક્સ બંધારણને પણ પૂછવાની શક્યતા। અને પછી કોમ્પ્યુટર, કોમ્પ્યુટર લોકો આપ્યું નથી, કોમ્પ્યુટર જગ્યા આપણને આપ્યું છે ICT, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી વિશે, 2-3 માર્ક્સ। અને કોમ્પ્યુટરમાં કઈ ના કરી જવું, તો છેલ્લે ફૂલ ફોર્મ તો બધાને કરી જ નાખવાનું, ફૂલ ફોર્મ નો એકાદ સવાલ આવે અને આવે જ। અને ત્યાર પછી છે છેલ્લામાં છેલ્લું ગુજરાતનું સામાન્ય જ્ઞાન, 1-2 માર્ક્સ નું આવશે, ઓકે છે? તો આપને તમારી તૈયારીમાં થોડાક માર્ક્સ વધારવા માટે એક નાનકડો પ્રયત્ન કર્યો હતો। જો દોસ્તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બાકી તો મળશું એક આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।